नमस्ते बाळको, आ ભાગમાં આપણે બે અંકો વાળી સંખ્યાનો એક અંક વાળી સંખ્યા સાથે ભાગાકાર કરતા શીખીશું। રાજુ અને બબલુને આજે જીવનો કાગળ મળ્યો છે। કાગળમાં લખ્યું છે કે જીવ તેના કેટલાક મિત્રોની સાથે તેમના ઘરે દિવાળી ઉજવવા આવી રહ્યો છે। રાજુ અને બબલુ ગગ્ગુની ફટાકડાની દુકાન ઉપર ફટાકડા ખરીદવા આવ્યા છે। તેમણે ગગ્ગુ પાસેથી 12 કોઠીઓનું ખોખું ખરીદ્યું। હવે તે વિચારી રહ્યા છે, જો તેમને તે કોઠીઓ જીવના 4 મિત્રોને સરખી વહેંચવી હોય તો દરેક મિત્રને તેમને કેટલી કોઠીઓ આપવી પડશે। બાળકો, શું તમે રાજુ અને બબલુને આનો જવાબ શોધવામાં મદદ કરી શકો છો? અહીંયા કુલ વસ્તુઓની સંખ્યા કેટલી છે? 12 કોઠી। તે કેટલા મિત્રોની વચ્ચે સરખી વહેંચવી છે? 4 મિત્રો। આવો જાણીએ કે દરેક મિત્રને કેટલી કોઠીઓ મળશે। આપણે પહેલા આ રીતે દરેક મિત્રને એક એક કોઠી આપીશું। હવે કેટલી કોઠી વધી? 8। હવે આપણે આ રીતે એક એક કોઠી દરેક મિત્રને વહેંચીશું। જ્યાં સુધી બધી જ કોઠીઓ પૂરી ના થઈ જાય, આવી રીતે 12 કોઠીઓ 4 મિત્રોમાં વહેંચાઈ ગઈ અને દરેક મિત્રને કેટલી કોઠી મળી? એકદમ સાચું, 3 કોઠી। હવે આપણે તેને ભાગાકારના રૂપમાં કઈ રીતે લખીશું? 12 કોઠીના 4 બરાબર ભાગ થયા 3 કોઠી દરેક ભાગ। હવે રાજુ અને બબલુ વિચારી રહ્યા છે કે તે જીવના મિત્રો માટે તે ભેટ રૂપે પેન્સિલ ખરીદશે। તેમણે બન્નીની દુકાનથી 20 પેન્સિલો ખરીદી। હવે રાજુએ બબલુને કહ્યું, જો જીવના 5 મિત્રો આવ્યા તો એ પેન્સિલને તે મિત્રોમાં કઈ રીતે વહેંચશે? બાળકો, શું તમે આનો જવાબ શોધી શકો છો? તમે ઈચ્છો તો વિડીયોને રોકીને આનો જવાબ શોધી શકો છો। શાબાશ બાળકો, તમે આનો જવાબ બિલકુલ સાચો શોધ્યો છે। આપણે આ રીતે 20 પેન્સિલોને 5 મિત્રોમાં વહેંચીએ છીએ અને દરેક મિત્રને 4 પેન્સિલ મળશે। હવે આપણે આને ભાગાકારના રૂપે કઈ રીતે લખીશું? 20 પેન્સિલના 5 ભાગ થઈ ગયા 4 પેન્સિલ દરેક ભાગ। જ્યારે રાજુ અને બબલુ બધી જ વસ્તુઓ લઈને ઘરે પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે તેમના ઘર સુંદર તોરણોથી શણગારેલ હતા। તેમણે વિચાર્યું કે કેમ નહીં જીવના અવકાશયાનને શણગારવામાં પણ થોડાક તોરણ ખરીદી લાવે। તે તરત દોડીને ચંદાના ફૂલોની દુકાને પહોંચી ગયા। ચંદા દરેક તોરણને 7 ફૂલોના જૂથથી બનાવે છે। જો રાજુ અને બબલુએ 14 ફૂલોથી જીવનું અવકાશયાન શણગારવું હોય તો તેમને કેટલા તોરણ ખરીદવા પડશે? બાળકો, તમે આ પ્રશ્નનો જવાબ શોધીને તેને ભાગાકારના રૂપે લખી શકો છો। શાબાશ બાળકો, તમે આનો જવાબ એકદમ સાચો આપ્યો છે। 14 ફૂલોને 7 ફૂલોના જૂથના તોરણમાં વહેંચીએ તો આવા 2 તોરણ બનશે। છેવટે જીવ તેના અવકાશયાનમાં રાજુ અને બબલુની પાસે દિવાળી ઉજવવા પોતાના મિત્રોની સાથે પહોંચી ગયો। જોવો, તે અને તેના મિત્રો રાજુ અને બબલુએ કરેલી તૈયારીથી કેટલા ખુશ દેખાય છે। બાળકો, આ ભાગમાં આપણે 2 અંકો વાળી સંખ્યાનો 1 અંક વાળી સંખ્યાથી ભાગાકાર કરતા શીખ્યા। આગળના વિડીયોમાં આપણે તેના વિશે કેટલાક રસપ્રદ ઉદાહરણ વધુ શીખીશું।